नमस्कार विद्यार्थी मित्रों, के आपने धोरण 12 जेनी अंदर एसपी सब्जेक्ट नो अभ्यास करी रहा छी, जेमा प्रकरण 5 के जेनो आपने अभ्यास करी रहा छी, के जेनु नाम छे ई कम्युनिकेशन, एटले के इलेक्ट्रॉनिक्स कम्युनिकेशन, जेनामा आपने एनी शुरुआत करी थी के ई कम्युनिकेशन नो अर्थ, एनु स्वरूप अने ई स्वरूपना जुदा जुदा प्रकारो छे, એમાંનું એક સ્વરૂપ ઈમેલ. તો ગયે ફેરે જ્યારે આપણે મળ્યા હતા ત્યારે ઈમેલનો અર્થ અને ઈમેલના સ્વરૂપ વિશે આપણે વિગતવાર વાત કરેલી હતી, કે આપણને ખબર હતી કે વર્તમાન સમયમાં કે ઈમેલ એટલે એક શું છે કે પત્રનું જ સ્વરૂપ છે, પણ ખાલી ફરક એટલો છે કે અત્યારે ડિજિટલ માધ્યમથી કે જે પત્ર વ્યવહારના સ્થાને કે જે સંદેશાની આપ લે થાય છે ડિજિટલ માધ્યમથી એને ઈમેલ તરીકે ઓળખવામાં આવે છે, અને વર્તમાન સમયમાં કે વિવિધ વેપારી પેઢીઓ અને વ્યક્તિગત પણ શું છે કે ઈમેલનું ચલણ ને એ બધે વધતું જાય છે, અને એમાં થોડી ઘણી આપણે વાત કરેલી હતી કે ઈમેલ હોય તો એના ઈમેલ મોકલવા માટે બરાબર તો ઇન્ટરનેટ હોવું ખૂબ જ જરૂરી છે. તમારી પાસે ઇન્ટરનેટ હોય, કોમ્પ્યુટર હોય અથવા મોબાઈલ હોય તો તમે શું છે કે ઈમેલ ને એ બધે મોકલી શકો છો, અથવા સામેવાળાએ તમને કોઈ સંદેશો કે આપ્યો હોય તો એ ઈમેલ તમે વાંચી પણ શકો છો. તો હવે આ ઈમેલ કે જેને ઇલેક્ટ્રોનિક્સ મેઇલ કહેવાય, તો એ જ્યારે આપણે કોઈક વ્યક્તિને લખતા હોઈએ તો ત્યારે આપણે કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવાનો, તો એની આપણે વાત કરીએ. તો એમાં એક પછી એક ટોપિક આપણે જોતા જઈએ કે ઈમેલમાં લખનાર અને મેળવનારના પત્ર વ્યવહારના સરનામાને બદલે ઈમેલ એડ્રેસનો ઉલ્લેખ થાય છે. જેમ પત્રમાં આપણે કેમ કે જમણી બાજુ સરનામું ને તારીખ ને એ બધું લખતા હોઈએ છીએ, જ્યારે આપણે કોઈ વ્યક્તિને કોઈક ઈમેલ કરીએ ત્યારે એની અંદર કે કોઈ સરનામું લખવામાં નથી આવતો, પણ સરનામાના સ્થાને જે તે વ્યક્તિને તમે ઈમેલ કરો છો તો એનો ઈમેલ એડ્રેસ છે એ લખવામાં આવે છે. પછી બીજી બાબત જોઈએ કે ઈમેલ મેળવનાર એક કરતાં વધુ હોય, એટલે કે એક કરતાં વધુ વ્યક્તિઓને આપણે ઈમેલ મોકતા હોઈએ ત્યારની વાત છે, તો તેમના ઈમેલ એડ્રેસ સીસી એટલે કે કાર્બન કોપી અંતર્ગત લખવાના હોય છે. બધા મેળવનારને એકબીજા અંગે જાણ થાય છે. ઘણી વખત એવું બને છે કે તમે કોઈકને ઈમેલ કરો છો તો ઈમેલ એક વ્યક્તિ નહીં પણ એક કરતાં વધારે વ્યક્તિઓને ઈમેલ કરવામાં આવે છે. તો એવા સમયે કે સીસી એટલે કે જેને તમે ઈમેલ મોકતા હો એ એક વ્યક્તિ, એ ઉપરાંત આ ઈમેલ બીજા કેટલા વ્યક્તિને મોકલેલો છે, માની લો કે તમે 4 વ્યક્તિને ઈમેલ મોકલો છો તો એક વ્યક્તિને જેને ઈમેલ મોકલો છો એનો એડ્રેસ અને એની નીચે કે સીસી એટલે કે કાર્બન કોપી એટલે કે આ ઈમેલ બીજા કયા વ્યક્તિને મૂક્યા છે તો એનો ઉલ્લેખ છે એ પણ કરવો જરૂરી છે, કે જેનાથી શું થાય કે બીજા વ્યક્તિને જાણ થાય કે જેને ઈમેલ મળ્યો હોય કે મને એકને આ ઈમેલ પ્રાપ્ત નથી થયો પણ મારા ભેગા બીજા 3 કે 4 કે જેટલા વ્યક્તિ છે એને પણ આ ઈમેલ મળ્યો છે જે તે બાબતના અનુસંધાનમાં. એટલે કે ઈમેલ એક કરતાં વધુને લખાય ત્યારે આપણે એની કાર્બન કોપી એટલે કે સીસી કરી અને એ બાબત છે એ ઈમેલ એડ્રેસ એનામાં લખવું જોઈએ કે જેથી બીજાને પણ જાણ થાય. પછી ત્રીજી બાબત કે ઈમેલ મેળવનાર બધા પૈકી અમુક મેળવનારને બીજા કોને ઈમેલ મોકલ્યો છે તે અંગેની જાણ ન થાય એવું જો ઈમેલ લખનાર ઈચ્છતા હોય તો તેમના એડ્રેસ BCC અંતર્ગત લખવાના હોય. જેમ આગળ વાત કરી કે ભાઈ આપણે કાર્બન કોપીથી કેટલા જણાને આ ઈમેલ ગયો છે એ આપણે જણાવી શકીએ છીએ, એવી જ રીતે કે તમે જે છે કે કોઈ વ્યક્તિને માની લો કે ઈમેલ કરો છો તો એવા 5 વ્યક્તિને કરો છો, પણ તમે બીજા વ્યક્તિને આ ઈમેલ કર્યો છે એ સામેવાળી વ્યક્તિને કહેવા માંગતા નથી, તો એવા સમયે જ્યારે તમે કે જે ઈમેલ મોકલાવો છો ત્યારે એની અંદર ઓપ્શન આવે છે BCC એટલે કે બ્લાઇન્ડ કાર્બન કોપી, એટલે કે એની અંદર કે આ ઈમેલ બીજા કેટલા લોકોને ગયો છે એની ખબર ઈમેલ મેળવનારને પડતી નથી. એટલે કે ઈમેલ જે મોકલનાર છે બરાબર એ કયા ઉદ્દેશથી જુદા જુદા વ્યક્તિઓને ઈમેલ મૂકે છે એના આધારે એ સીસી એટલે કે કાર્બન કોપી પણ માં એનો ઉલ્લેખ પણ કરી શકે અને BCC એટલે કે એ બાબતને છુપાવી પણ શકે છે, હાઈટ પણ રાખી શકે છે. પછીની બાબત જોઈએ કે ઈમેલમાં તારીખનો ઉલ્લેખ અલગથી કરવાનો હોતો નથી, પરંતુ ઈમેલની પ્રથા અનુસાર તારીખ અને સમય આપોઆપ આવી જાય.
ત્યારે તમે કોઈ પણ પત્ર લખો છો ને ત્યારે એની અંદર તારીખ લખવી ખૂબ જ જરૂરી છે। પત્ર વ્યવહારમાં તારીખ ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે। જ્યારે ઈમેલની રચના જેવા પ્રકારની હોય છે કે એનામાં તારીખનો ઉલ્લેખ કરવાની જરૂર હોતી નથી। તમે કોઈ વ્યક્તિને ઈમેલ એડ્રેસ ઉપર તમે જ્યારે ઈમેલ કરો ને તો એની અંદર એની સિસ્ટમ પ્રમાણે તારીખ અને સમય આપોઆપ આવી જાય। પછી ઈમેલમાં જ્યારે કોઈને લખવામાં આવે ત્યારે એની અંદર વિષય અવશ્ય લખાવવો જોઈએ કે ઈમેલ કયા સંદર્ભમાં મોકલવામાં આવે છે। જેમ પત્રમાં કેમ આપણે લખતા કે વિષય, તો એવી જ રીતે ઈમેલની અંદર પણ વિષય એમ કરી અને કયા સંદર્ભમાં લખાય છે એનો ઉલ્લેખ થવો જરૂરી છે। પછી ઈમેલમાં સંબોધન હોવું જરૂરી છે, એટલે કે જેમ પત્રમાં આપણે કરતા કે શ્રીમાન, શ્રીમતી, સાહેબ શ્રી, કે જે કંઈ પણ સંબોધન આપણે કોઈ વ્યક્તિના સંદર્ભમાં કે જેના સંદર્ભમાં ઈમેલ કરીએ છીએ તો એનું છે એ સંબોધન હોવું ઈમેલમાં જરૂરી છે। પછી ઈમેલનું જે લખાણ છે, જેમ પત્રમાં આપણે વાત કરી હતી કે પત્રનું લખાણ સ્પષ્ટ, સુંદર અને સરળ શૈલીમાં હોવું જોઈએ, એમ ઈમેલનું લખાણ પણ ખૂબ જ ટૂંકું અને સ્પષ્ટ હોવું જોઈએ। લાંબા લચક ઈમેલ લખવા જોઈએ નહીં। વર્તમાન સમય એવો છે કે સમયનો બહુ અભાવ જોવા મળે છે, એટલે તમે જે બાબત સામે વેળી વ્યક્તિને જણાવવા માગતો હોય એ બાબતને ટૂંકાણમાં સ્પષ્ટ અને સરળ શૈલી અને સરળ ભાષામાં રજૂ કરવી જોઈએ। પછી ઈમેલના અંતમાં, એટલે કે ઈમેલ પૂરો થાય ત્યારની વાત છે, કે ઈમેલ મોકલનારે પોતાનું નામ, પૂરું નામ, કંપની તથા સંપર્કની વિગતો પણ લખવી જોઈએ। એટલે કે તમે કોઈ વ્યક્તિને જ્યારે ઈમેલ લખો છો, કોઈ બાબતની જાણ કરો છો, એ બાબત લખાઈ જાય ત્યારે અંતમાં કે પોતે જે પત્ર લખે તો પોતાનું નામ, એટલે કે ઈમેલ મોકલે છે તો ઈમેલમાં એની અંદર પોતાનું નામ, સરનામું, કોઈ કંપની, કોઈક માની લો કે કંપની મારફતે ઈમેલ લખાતો હોય તો કંપનીનું નામ, તેનું સરનામું, પછી એના ટેલિફોન નંબર કે મોબાઈલ નંબર કે જે કોઈ પણ વિગતો છે એ ઈમેલની અંદર લખવી જોઈએ। એટલે કે જે ઈમેલ મોકલતો હોય એને એની પોતાની ડિટેલ અંદર નાખવી જોઈએ। પછી ઈમેલ લખતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવી કે સંપર્કની આ વિગતો કે સહીના ભાગ રૂપે પહેલેથી તૈયાર કરી હોય તો દરેક ઈમેલમાં આપોઆપ સામેલ થઈ જશે। એટલે કે ઘણી વખત એવું જોઈએ કે જેમ ઈમેલની અંદર કે તમે જે ઈમેલ મૂકતા હોય એનો કોઈક ફર્મો તમે બનાવેલો હોય ને એની અંદર તમે સહી એ પણ એડ કરેલી હોય, તો જ્યારે તમે કોઈ પણ ઈમેલ કે ઈ ઈમેલ એડ્રેસ ઉપરથી તમે કોઈ પણ ઈમેલ મોકલતા હો ને તો તમારી જે સહી છે ને એ આપોઆપ એ ઈમેલમાં સાથે આવી જાય છે। એટલે જ્યારે તમે કોઈ પણ સહી સાથે કે એવી રીતે ઈમેલ કે મોકલવું હોય તો તમે એની અંદર સહી એડ કરી નાખો તો શું થાય છે કે ઈમેલ જ્યારે તમે મોકલો એટલે આપોઆપ તમારી સહી ને એ બધે છે એની અંદર આપોઆપ આવી જાય છે। પછી ઈમેલમાં જોડાણ તરીકે લેખિત દ્રશ્ય શ્રાવ્ય અને ચિત્રો મોકલી શકાય છે, કે ઈમેલમાં ઘણી બધી બાબતો મૂકી શકાય। પત્રની લિમિટેશન એ જ છે કે લેખિત સ્વરૂપમાં જ આપણે લખી શકતા હોઈએ છીએ, એની અંદર મોટે ભાગે ચિત્રો ને એ બધે નથી હોતા, પણ ઈમેલ જ્યારે તમે મોકલતા હો ને તો ઈમેલમાં તમે લખાણ પણ મોકલી શકો, બરાબર, દેખાય એવી વસ્તુ, પછી સંભળાય એવી વોઇસ, કોઈ SMS કે એવું કાંઈ પણ છે ઈમેલ મારફતે મૂકી શકાય, બરાબર, એ ઉપરાંત કોઈ ઇમેજ કે ચિત્ર એ પણ મોકલી શકાય, કે માની લો કે કોઈક વેપારી પેઢી છે કે એને કોઈક સેમ્પલની કે કાંઈક વસ્તુ કે કાંઈક બનાવી છે તો એનો ચિત્રનો ફોટો મોકલી શકે છે કે જેથી સામેવાળી વ્યક્તિને ખબર પડે કે એની વસ્તુનો રંગ કેવો છે અને કેવા પ્રકારની છે અને એની જે લુક કેવો છે, તો એનાથી સેલિંગમાં વધારો થાય। તો એ રીતે આપણે ચિત્ર ને એ પણ છે એ આ ઈમેલથી મોકલી શકીએ, તો આ એક મોટામાં મોટી સારી સુવિધા એનાથી પ્રાપ્ત થાય છે। પછી એ ઉપરાંત જો ઈમેલમાં કોઈ જોડાણ મોકલતા હો તો તેનો ઉલ્લેખ કરવો જરૂરી છે। જેમ પત્રમાં આપણે કેમ કરીએ છીએ કે કાંઈક ડાબી બાજુ સાઈડમાં જ્યારે કોઈ નકલ કે બિડાણ કે કરતા હોઈએ તો આપણે એનો ઉલ્લેખ કરીએ છીએ, બરાબર, કે ટ્રુ કોપી, આની નકલ 2, ફોટા આટલા ને આ તે ફોર્મ આ, તો એમ બિડાણ લખીએ, એમ ઈમેલમાં પણ કે જ્યારે તમે ઈમેલ લખો છો ને એની સાથે સાથે તમે કોઈક દસ્તાવેજની કે ચિત્રની કે અન્ય કોઈ બાબતની કોપી સાથે મૂકતા હો તો ઈમેલની અંદર કે એને કાંઈક જોડાણ હોય તો એ જોડાણનો ઉલ્લેખ કરવો જરૂરી છે। પછી ઈમેલ મોકલતા પહેલાં એક વખત ફરીથી ઈમેલનું લખાણ વાંચ્યા બાદ જ ઈમેલ મોકલવામાં મોકલવો જોઈએ। એટલે કે જેમ
પત્રમાં પણ આપણે કેમ ખ્યાલ રાખીએ કે પત્રમાં વિષય બરાબર લખાણો છે, એડ્રેસ બરાબર લખાણું છે, એનું લખાણ બધું બરાબર છે, કોઈ ભૂલ છે કે નહીં. તો એમ ઈમેલ જ્યારે કોઈ વ્યક્તિને મોકલવામાં આવે ને તો ત્યારે પણ એની અંદર કે એનું લખાણ બરાબર છે કે નહીં, એમાં જે કોઈ પણ વિગતો છે એ બરાબર છે કે નહીં, તો એ બધે બાબતોનો ખાસ ખાતરી કર્યા પછી જ ઈમેલ મોકલવો જોઈએ. અને ખાસ કરીને નાણાકીય લેવડ દેવડની કે બાબત કે એને લગતો કે કોઈક ઈમેલ હોય ને ત્યારે એના ફિગર બરાબર છે કે નહીં, રકમ અંદર બરાબર લખાણી છે કે નહીં, ફોન નંબર એની અંદર બરાબર લખાણાકી છે કે નહીં, સરનામું બરાબર લખાયું છે કે નહીં. પછી એવી જ રીતે કોઈ ચેક કે જે કાંઈ પણ હોય તો એ ચેક નંબર બરાબર છે કે નહીં, બિલ નંબર બરાબર છે કે નહીં, તો આ બધી બાબતોને બરાબર ખાતરી કર્યા પછી વ્યવસ્થિત રીતે બે વાર વાંચન કર્યા પછી આપણે ઈમેલ મોકલવો જોઈએ. તો આ રીતે શું છે કે ઈમેલ કે જે એક વર્તમાન સમયની કે એક ઝડપથી ઓછી ખર્ચા અને આપણે સારામાં સારી સુવિધા પૂરી પાડતી કે એક જે સેવા કે જે પત્ર વ્યવહારની છે, તો એને લખવામાં આ આ બાબતોનો આપણે ખ્યાલ રાખવો જોઈએ. આના એક બે નમૂના જોઈએ ઝડપથી, તો આપણે ઈમેલ કેમ લખાય એનો આપણને ખ્યાલ આવી ગયો. તો જો એના નમૂનામાં જોઈએ તો ઈમેલના ઉદાહરણ એમાં કે આલ્ફા સાયકલ ભરૂચ વતી, એટલે કે એક જે આલ્ફા સાયકલ નામની દુકાન છે એ હેલ્થી સાયકલ મેન્યુફેક્ચરિંગ એટલે કે સાયકલ બનાવતી એક કંપનીને 300 સાયકલ ખરીદવા માટેનો ઓર્ડર આપતો ઈમેલ લખે છે. બરાબર, કે એક આલ્ફા સાયકલ ભરૂચ નામની દુકાન છે, એ દુકાનદાર કે કંપની છે જે સાયકલ બનાવનારી હેલ્થી સાયકલ્સ મેન્યુફેક્ચરિંગ, એને 300 સાયકલ એની પાસેથી ખરીદવા માગે છે, તો એ જે ઓર્ડરનો આપતો જે છે ઈમેલ લખે છે. તો એનું જોઈએ ટુ એટલે કે જેને લખવામાં આવે છે, તો અહીંયા કેને લખવામાં આવે છે તો કે હેલ્થી સાયકલ મેન્યુફેક્ચરિંગ. તો એનો જો અહીંયા કને કે મેં અગાઉ વાત કરી હતી કે ઈમેલ જ્યારે મોકલવો હોય ત્યારે જેને તમે ઈમેલ મોકલતા હો એનો એડ્રેસ હોવો જરૂરી છે, અને જે ઈમેલ મોકલતો હોય એનો પણ એડ્રેસ હોવો જરૂરી છે. તો અહીંયા જો ટુ કેને લખાય છે તો કે હેલ્ધી સાયકલ મેન્યુફેક્ચરિંગ, તો એનો ઈમેલ એડ્રેસ અહીંયા લખેલો છે કે હેલ્ધી સાયકલ્સ @gmail.com. પછી ફ્રોમ એટલે કે જેના દ્વારા કે આ ઈમેલ લખાય છે, તો એનું એડ્રેસ કે આલ્ફા સાયકલ્સ @yahoo.com. બરાબર, એટલે કે બંને આવે કે જેને ઈમેલ મોકલવાનો છે એનો ઈમેલ એડ્રેસ અને જે ઈમેલ મોકલે છે ફ્રોમ કરીને તો એનો એડ્રેસ. આ લખાઈ ગયા પછી અગાઉ વાત કરી હતી એમ કે ઈમેલમાં વિષય લખાવવો જરૂરી છે. તો વિષય શું છે કે અહીંયા સાયકલની ખરીદી બાબતનો છે. તો જુઓ, સાયકલો ખરીદવા માટેનો ઓર્ડર, આ વિષય. પછી સંબોધન પણ આવે જે આગળ વાત કરી હતી, જેમ અહીંયા છે શ્રીમાન. પછી એનું લખાણ આવે ટૂંકું અને સ્પષ્ટ જે વાત કરી હતી, જે આપણે ઝડપથી તમને સમજાવી દઉં કે આપની ગુણવત્તાયુક્ત અને આધુનિક ડિઝાઇન ધરાવતી સાયકલોથી અમારા ગ્રાહકો ખૂબ પ્રભાવિત છે અને અમારા વિસ્તારમાં હેલ્ધી સાયકલ્સનું વેચાણ વિશેષ થાય છે. જૂન મહિનાથી નવું શૈક્ષણિક સત્ર ચાલુ થતું હોવાથી અત્યારથી સાયકલો વિશે પૂછપરછ અને માંગ વધવા માંડી છે કે ₹2600 જે કિંમત હોય ની કિંમતવાળી સ્માર્ટ બોય સાયકલ્સ મોડલ નંબર SB18209 અને ₹2800ની કિંમતવાળી સ્માર્ટ ગર્લ સાયકલ્સ મોડલ નંબર SB18109 સત્વરે મોકલી આપશો. આ તમામ સાયકલો અમારા શોરૂમના સરનામે જ મોકલશો, જેના નાણાંની ચૂકવણી આપના બેંક ખાતામાં દિવસ 7ના ઓનલાઈન બેન્કિંગ દ્વારા કરી આપીશું. ઓર્ડર પ્રમાણે સાયકલો આપ ઝડપથી મોકલશો તેવી અપેક્ષા છે. પછી જે આ લખે છે, મેં આગળ વાત કરી હતી કે ઈમેલની અંદર અંતમાં જે ઈમેલ લખતો હોય એનું નામ, એનું સરનામું, કોન્ટેક નંબર હોવા જરૂરી, જે મિયા છે કે રોમિલ સોની એ માલિક છે આલ્ફા સાયકલ્સ, એનું એડ્રેસ પંચબત્તી ભરૂચ, મોબાઈલ નંબર, ને આ રીતે ઈમેલ લખી અને ઓર્ડર આપતો એક ઈમેલ આપણે મોકલી શકીએ છીએ. તો આ એક વાત થઈ નહીં વ્યક્તિગત ઈમેલની વાત થઈ. આગળ આપણે એ પણ જોયું હતું કે ઈમેલ એક કરતાં વધુ વ્યક્તિને પણ મોકલી શકાય છે, જેને CC એટલે કે કાર્બન કોપી કરી અને બીજા કેટલા વ્યક્તિને મોકલેલો છે તો એ પણ જાણ કરી શકીએ છીએ. તો એનો એક નમૂનાનો આપણે અભ્યાસ કરીએ. જેમ કે અહીંયા આપેલું છે એમ કે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ કે ગાંધીનગર વતી નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવા અંગેની મિટિંગ વિશે જે તે વિષયના લેખકોને જાણ કરતો ઈમેલ લખો. એટલે કે ગુજરાત સરકારથી પાઠ્યપુસ્તક તૈયાર કરે છે તો એના નિષ્ણાત વ્યક્તિઓને
કે આ અંગેની મિટિંગનું આયોજન કરવું છે, તો ઈમેલ મારફતે મિટિંગની જાણ કરતો છે, તો એની વાત કરીએ. તો જો ટુ તો લખે કોણ છે, બરાબર કેને લખવામાં આવે છે, તો જો પ્રોફેસર ચેતન મેવાડા @gmail.com એટલે કે આ એક વ્યક્તિને મોકલવામાં આવે છે એનું, બરાબર. પછી સીસી એટલે કે આ ઈમેલ બીજા કેટલાને મોકલવામાં આવ્યો છે એનો ઉલ્લેખ, બરાબર. એટલે કાર્બન કોપી, તો કે જો તિદુરુ @gmail.com સપાટેક @yahoo.com એટલે કે બે બીજા વ્યક્તિને પણ આ મોકલ્યો છે એની આને જાણ થાય. કેના દ્વારા, તો કે ફ્રોમ ગુજરાત ટેક્સ્ટબુક @yahoo.mail.com એટલે કે આ ત્રણેના એડ્રેસ આવી ગયા, એટલે કે ઈમેલ જેને મોકલવાનો છે એ ટુ કરીને, પછી આ ઈમેલ બીજા કેટલા વ્યક્તિને મોકલવામાં આવે છે એ સીસી એટલે કે કાર્બન કોપી તરીકે એના એડ્રેસ છે, અને સાથે કેના દ્વારા મુકાય છે એ. પછી વિષય, વાણિજ્યિક પત્ર વ્યવહાર વિષયની મિટિંગ અંગે વિષય લખવો જરૂરી છે, મેં વાત કરી હતી. પછી સંબોધન, સાહેબ શ્રી, અને પછી જે વિગતો આવી જેમ કે આની અંદર છે કે ભાઈ પાઠ્યપુસ્તક તૈયાર કરવાના છે એના ભાગરૂપે, ને પછી આ તારીખે જેમ કે તારીખ 22 માર્ચ 2016 1 વાગે કે ભાઈ સભાગૃહમાં મિટિંગનું આયોજન કર્યું છે તો એમાં હાજર રહેવા વિનંતી, અને એમાં તમે હાજર રહેશો તો TADA મૂકવામાં આવશે ને એ બધી વિગતો. પછી છેલ્લે જે મેં તમને વાત કરું હતું કે કેના દ્વારા ઈમેલ મુકાય છે એનું નામ એનું એડ્રેસ ને એ બધું, બરાબર. તો ચિરાગ પટેલ, સંયોજક કોમર્સ, ગુજરાત શાળા મંડળ, ગાંધીનગર, મોબાઈલ નંબર એ બધું. ને આ રીતે તો આપણે સીસી એટલે કે જેને બીજા વ્યક્તિને ઈમેલ મળ્યા છે એની જાણ પણ એક વ્યક્તિને થાય છે એ રીતે. પછી માની લો કે તમને કોઈકને જાણ કરવી નથી, જેમાં સીસી છે કે તમે ઈમેલ 5 વ્યક્તિને મૂકો છો પણ એ 5 મૂક્યો છે તમે વ્યક્તિગત મૂકો છો એની જાણ કરવી નથી, તો તમે શું છે કે BCC કરો. તો બ્લાઇન્ડ CC એટલે કે એ જ ઈમેલ 5 વ્યક્તિને જશે પણ સામેવાળી વ્યક્તિને કેટલાને ઈમેલ મૂક્યા છે એ ખબર પડશે નહીં. તો આ રીતે આપણે કોઈ ધંધાના ઓર્ડરને લગતો, કોઈ મિટિંગને લગતો, કોઈ અન્ય કોઈ બાબતને લગતો કે ઈમેલ કે આપણે લખી શકીએ છીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આજે આપણે કે ઈમેલ છે એને કઈ રીતે લખવો એની જરૂરી બાબતો, ઈમેલના 2 ઉદાહરણો, એના વિશે વિગતવાર વાત કરી. ધન્યવાદ.